મિત્રો હાલમાં જે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં દોસ્તીનું સ્ટેટસ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ રીલ્સ ઉપર તમારા પોતાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો. ઇસકી ગેરંટી મેં નહીં દે સકતા. બાકી બીતા નથી ઓય હાચું કેવા જોઈએ અમે કે ના ગમે. સૌથી પહેલા આ બીટ પ્રોજેક્ટ લખેલું છે દોસ્તી, એની પર ક્લિક કરી આ રીતે ખોલી લેવાનું. એને ખોલશો તો તમને કશું જોવા નહીં મળે. આમાં સોંગમાં માર્ક કરી હું તમને આપી દઈશ. આ રીતે જોઈ લો મિત્રો, કમ્પ્લીટ સોંગમાં માર્ક કરીને હું તમને આપી દઈશ. તમારે માર્ક કરવાની જરૂર નથી. તો સૌથી પહેલાં તમારે આ રીતે શરૂઆતમાં આવી જવાનું. તમારે તમારો ફોટો લઈ લેવાનો. ફોટો લેવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું. અહીં મીડિયમ જતું રહેવાનું. આ રીતે મીડિયમ જ્યાં પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. તમારે આ રીતે તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની. તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દેવાનું. મારા આ ફોટો રાખવો છે તો આ ફોટા પર ક્લિક કરી દઈશ. ઉપર ત્રણ ડોટમાં જતો રહીશ. આ રીતે ત્રણ ડોટમાં જે પાંચમા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા લખ્યું છે એની પર ક્લિક કરી દઈશ. આ રીતે પછી ખાલી જગ્યા પર ટચ કરી દઈશ. આ ફોટો આટલાથી પતી જશે આપણો. જોઈ લો મિત્રો. તો મિત્રો સૌથી પહેલાં શું કરીશું, આ શરૂઆતમાં આવી જઈશું. પછી મિત્રો આ પ્લસ ઉપર ફરી ક્લિક કરીશું. પછી મિત્રો આ શેપ લઈ લેશું. આ રીતે આ શેપ આવી જાય. શેપ આવી ગયા પછી મિત્રો ઉપર ત્રણ ડોટમાં જતા રહો. ત્રણ ડોટમાં જઈ પાંચમા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા એના પર કરી દો. આ રીતે તો આ રીતે શેપ તમને દેખાશે, ફોટો દેખાશે નહીં. તો મિત્રો કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરી દો. આ રીતે એની પર ક્લિક કરી આ બોક્સ ઉપર ક્લિક કરી દો કમ્પ્લીટલી. આ રીતે બોક્સ ઉપર ક્લિક કરશો એક ટપકો હશે, એક ટપકો હશે. તો મિત્રો બે ટપકાના જાળીને તમારે આ રીતે ખેંચી અહીં મૂકી દેવાના. જોઈ લો મિત્રો, એક ટપકો અહીં મૂકી દીધો આપણા. પછી મિત્રો બીજું ટપકો અહીં ઉપર તમને દેખાતું હશે. તો આ લીટીને આ રીતે જાળીને ખેંચશો એટલે મિત્રો ટપકું નીચે આવી જશે. આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો, આટલું કમ્પ્લીટલી એક ટપકું અહીં, એક ટપકું અહીં આવડી લીટી કરી દેવાની. એટલું કરી કાળો કલર લખ્યો છે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી અહીં વચલા બોક્સ ઉપર ક્લિક કરવાનું તમારે. અને અહીંથી ઓપેસિટી આ રીતે નીચે ખેંચવાની. જોઈ લો મિત્રો, આ રીતે નીચે ખેંચશો એટલે મિત્રો અહીં ઝીરો થઈ જશે. તો અહીં ફોટો ઉપર તમને દેખાશે પણ નીચે વ્હાઇટ કલર દેખાશે. તો આપણે વ્હાઇટ નહીં કાળો કલર રાખવાનો છે. તો અહીં વ્હાઇટ કલર છે એની પર ડબલ ટેપ મારવાનો હોય. પછી અહીં તમને કાળો કલર દેખાશે એની પર ક્લિક કરી દો. જોઈ લો મિત્રો, અહીં કાળો કલર થઈ ગયો. બીજા તમે કોઈ પણ કલર રાખી શકો છો પણ મિત્રો મને આ કાળો પર્સનલી બહુ ગમે છે એટલે એ રાખું છું અહીં. બરાબર, એટલું કરી આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરી દો અને આ ખાલી જગ્યા પર ટચ કરી દો. આ રીતે તો જોઈ લો મિત્રો, આ ફોટો અને આ શેપ આપણી આટલા સુધી વાગી જાય. તો એના છેલ્લે સુધી લઈ લઈશું આપણે. તો આ રીતે છેલ્લા માર્ક ઉપર જતા રહીશું કમ્પ્લીટલી. આ છેલ્લા માર્ક ઉપર જશું, ફોટા પર ક્લિક કરી દઈશું. ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરીશું. ખાલી જગ્યા પર ટચ કરીશું. ઉપરની જે શેડો એટલે કે શેપ છે એની પર ક્લિક કરીશું. આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા ખાલી જગ્યા પર ટચ કરીશું. તો જોઈ લો મિત્રો, આ બંને છેલ્લે સુધી આપણું આવી ગયું. જોઈ લો મિત્રો, ફોટો અને શેપ આપણી છેલ્લે સુધી આવી ગઈ કમ્પ્લીટલી. એટલું થઈ જાય એટલે મિત્રો હવે તમારે શું કરવું, આ ફોટામાં એક ઇફેક્ટ મારીશું આપણે. તો અહીંથી બેક કરીશું. જો આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરી બહાર નીકળી જવા. આજે મેં તમને આ રીતે ઇફેક્ટ આપી છે, તમારે ઇફેક્ટ ખોલી લેવાની. ઇફેક્ટ ખોલશો જોઈ લો મિત્રો, ટોટલ એક ગ્રુપ, બે ગ્રુપ અને મિત્રો અહીં મારું નામ છે, એમાં ઇફેક્ટ છે. બરાબર, ફોટાની. તો મિત્રો સૌથી પહેલાં આ મારું નામ છે એની પર ક્લિક કરી દો. એની પર ક્લિક કરી દો. અહીં ઇફેક્ટમાં જતા રહો, અહીં ત્રણ ડોટમાં જતા રહો. ત્રણ ડોટમાં જઈ અહીંથી કોપી કરી લો. આ રીતે કમ્પ્લીટલી આ કોપી થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ જે તીરનું ઓપ્શન તમને ઉપર દેખાય એની પર ક્લિક કરવાનું. ફરી ક્લિક કરવાનું, ફરી ક્લિક કરવાનું. બહાર નીકળી જાય આપણે, અહીં મેઇન પ્રોજેક્ટમાં આવી જાય આપણે હોમ પર. પછી મિત્રો આ આપણો બીટ પ્રોજેક્ટ જે આપણે ફોટો એડ કર્યો હતો એમાં કમ્પ્લીટ ફરીથી આવી જવાનું આ રીતે. બરાબર, આયા પછી મિત્રો આપણો જે ફોટો છે, ફોટો એની પર ક્લિક કરી દો. આ ઇફેક્ટમાં જતા રહો, ઇફેક્ટમાં જઈ ત્રણ ડોટમાં જતા રહો. ત્રણ ડોટમાં જઈ અહીંથી પેસ્ટ મારો આ રીતે કમ્પ્લીટલી. જેવી જ તમે પેસ્ટ મારશો જોઈ લો મિત્રો, આ ટપકાવાળી ઇફેક્ટ તમારી ઉપર જાય, નીચે જાય, એ રીતે કમ્પ્લીટલી અહીં ખુલી જશે, વાગી જશે ફોટામાં. બરાબર મિત્રો, એટલી ઇફેક્ટ વાગી જાય એટલે મિત્રો ફરી અહીંથી બેક કરવાનું. તમારે આ તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું. ફરી ઇફેક્ટમાં આવી જવાનું આ રીતે. ઇફેક્ટમાં આવ્યા પછી હવે મિત્રો શું કરીશું આપણે, આ જે ગ્રુપ નંબર બે છે એની પર ક્લિક કરીશું. અહીં લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી કોપી કરવાની કોશિશ કરીશું. કોશિશ નહીં, કોપી કરી જ લઈશું. આ રીતે કોપી કરી લઈશું. આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જશું. પછી મિત્રો ફરી આપણે બીટ પ્રોજેક્ટને ખોલી લઈશું. આ રીતે બીટ પ્રોજેક્ટને ખોલ્યા પછી 00 પર રહેશું અને મિત્રો અહીં લેયર બોક્સવાળું તમને ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી દો અને મિત્રો અહીંથી પેસ્ટ કરી દો. આ રીતે જો તમે પેસ્ટ કરશો ગ્રુપ આવી જશે. જો મિત્રો ગ્રુપમાં કશું કેમ નથી દેખાતું, કારણ કે ગ્રુપમાં પીએનજી ને એવું છે. બરાબર, ગ્રુપ ઉપર ક્લિક કરો, ઉપર ત્રણ લીટામ જતા રહો. આ રીતે ત્રણ લીટામ જઈ અહીંથી અનગ્રુપ મારો એના કમ્પ્લીટલી. આ રીતે
જેવું તમે અનગ્રુપ મારશો કશું દેખાશે નહીં. જો આ બધી લેયરો ખુલ્લી થઈ ગઈ તમારી, પણ મિત્રો અહીં દેખાતી કેમ નથી? એક બે ત્રણ ચાર, ચારે ચાર આંખ મેં બંધ કરીને આપી છે. આંખો ખોલવાની છે તમારે ખાલી કમ્પ્લીટલી. તો મિત્રો એક બે ત્રણ ચાર, ચારે ચાર આંખો અહીંથી ખોલી દીધી, વ્હાઈટ થઈ ગઈ આંખો. જોઈ લો મિત્રો અહીં નીચે મારું નામ છે, આઈકણ શાયરી વાગી ગઈ, આઈકણ પીએનજી વાગી ગયું જીગરીયારવાળું. તો જોઈ લો મિત્રો એન્ડ સુધી વાગી ગયું. તો સિમ્પલી શું કરીશું, અહીં ઉપર જે મારું નામ છે ઇન્સ્ટાગ્રામવાળું એની પર ક્લિક કરીશું. અહીં ડબલ એમાં જશું, આ રીતે ડબલ એમાં જઈ અહીં ઇન્સ્ટાગ્રામમાં તમારું નામ લખી દેવાનું, તમારી આઈડી પછી યુટ્યુબની તમારી આઈડી અહીં લખી દેવાની. એ આ રીતે તમારે લખવાનું. જોઈ લો મિત્રો આ રીતે ભૂખી તમારે તમારી રીતે તમારું નામ લખી દેવાનું કમ્પ્લીટલી. આ મારું નામ ભૂખી દેવાનું, તમારું નામ લખી અહીં ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે ફરી તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું આ રીતે. તો મિત્રો કમ્પ્લીટલી અહીં તમારું નામ લખાઈને નીચે આવી જશે, એટલે મારું નામ હટી જશે. બરાબર મિત્રો, આટલું કામકાજ થઈ ગયું. પીએનજી બીએનજી બધું લગાવી દીધું. હવે ખાલી ઇફેક્ટ મારીશું માર્ક પ્રમાણે. તો ફરી અહીંથી બેક કરીશું આ રીતે, ફરી બેક જઈશું, ફરી ઇફેક્ટમાં આવશું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો જોઈ લો આ ગ્રુપ નંબર એક અને ઇફેક્ટ લખી છે એની પર ક્લિક કરીશું. અહીં લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી કોપી કરશું. ફરીથી કોપી કર્યા પછી મિત્રો તમે અહીં ફોનનું બેક બટન છે એની પર ક્લિક કરીને તમે આ રીતે બહાર નીકળી શકો છો. પછી આ રીતે આપણું બીટ દેખાય, આપણું બીટ એમાં આવી જવાનું. આપણે જે ફોટા એડ કર્યા હતા એ એમાં આવી જવાનું. પછી 00 ભરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ મારી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી જેવું પેસ્ટ કરશો કશું દેખાશે નહીં, ખાલી ગ્રુપ તમને દેખાશે. અહીં જોઈ લો મિત્રો ગ્રુપ પર દેખાશે. ગ્રુપ ઉપર ક્લિક કરી દો, ઉપર ત્રણ લીટામાં જતા રહો. આ રીતે ત્રણ લીટામાં જઈ અનગ્રુપ મારો છેલ્લું ઓપ્શન અનગ્રુપ એની પર ક્લિક કરી દો. જેવું જ અનગ્રુપ કરશો જોઈ લો નીચે જઈને જોશો તો કમ્પ્લીટ માર્ક પ્રમાણે આ રીતની ઇફેક્ટ શેર થઈ જશે. જોઈ લો મિત્રો તમારે ડેમોમાં જોયું હતું એ રીતે ઇફેક્ટ કમ્પ્લીટલી અહીં સેટ થઈ જશે. બરાબર, તમારે બીજું કંઈ આગું પાછું કરવાની જરૂર નથી. શરૂઆતમાં એ જો, શરૂઆતમાં એ ઉપર જો એક લોગો છે અને આ રહ્યો બ્લર ઇફેક્ટ છે. બરાબર, તો આ બે આંખો ખોલ દો ખાલી આ રીતે, એક ને બે, બે બે આંખો ખોલશો. જોઈ લો મિત્રો અહીં કણ મારો લોગો દેખાશે અને મિત્રો થોડાક આગળ આંગળીની મદદથી જશો આ રીતની ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો ફોટામાં આ રીતની ઇફેક્ટ. બરાબર, તો આ સિમ્પલી તમારે શું કરવાનું, આપણો જે આ લોગો છે, લોગો મારો એની પર ક્લિક કરવાનું, કલર એન્ડ ફિલમાં જવાનું, આ નંબર ઉપર ક્લિક કરવાનું. નંબરિયા ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમારા બધા ફોટા ખુલી જશે. તમારા બધા ફોટા ખુલી જાય એટલે તમારે જે પણ ફાઇલમાં લોગો હોય, જોઈ લો મિત્રો મારા આ લોગો રાખવો છે, ગમે તે એક બીજો ફોટો તમને રિપ્લેસ કરીને બતાવું. જોઈ લો મિત્રો હું સિમ્પલી તમને કોઈ પણ એક ફોટો રિપ્લેસ કરી બતાવું. તો જોઈ લો મિત્રો હું આ ફોટો રાખી લઉં. બરાબર, જોઈ લો આ ફોટો અહીં આવી ગયો. એની પર આ પ્લસ ઉપર ક્લિક કરીશ, પ્લસ ઉપર જેવું જ ક્લિક કરી એટલે એ ફોટો અહીં આપણો રિપ્લેસ થઈ જશે. જોઈ લો મિત્રો કહેવાનો મતલબ, તમારો લોગો હોય એ તમારે આ આઈકન રિપ્લેસ કરી દેવાનો, એટલે મારો લોગો હટીને તમારો લોગો આવી જશે. એટલું કામકાજ થઈ જાય. જે ભાઈ જોડે લોગો ના હોય તો લોગો ઉપર ક્લિક કરી દેજો. લોગો ઉપર જેવું જ ક્લિક કરશો અહીં ડિલીટ કરવાનું ઓપ્શન આવી જશે, અહીંથી ડિલીટ કરી દો લોગોને. તો કમ્પ્લીટલી આ રીતની શેપ આવશે આપણી. બરાબર, તો ડેમોમાં જોઈએ તો એ પ્રકારનું સ્ટેટસ બની ગયું. અને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે જોઈ લો મિત્રો, એની પર ક્લિક મારીશું. આ રીતે એની પર ક્લિક કરી અહીં સિમ્પલી એક્સપોર્ટ ઉપર જેવું જ તમે ક્લિક કરશો, એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ લો અહીં ફટાફટ સેવ થઈ જશે. અહીં 100% થશે એટલે અહીં સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.